સૌથી પહેલા આપણે એક વાટકી તુવેર દાળ લીધી છે. તમે ચણાની દાળમાંથી પણ આને બનાવી શકો છો, પણ અત્યારે હું આ દાળમાંથી બનાવું છું. આજે મેં દાળ વાપરી છે તે તેલવાળી છે. જો આખું વર્ષ તમે દાળ ભરતા હોય તો તમારે તેલવાળી ભરવી પડે છે, નહીં તો બગડી જાય. તમારી પાસે કોરી તુવેરની દાળ હશે તો તે પણ ચાલશે. હવે આ દાળને તેલવાળી છે તેથી આપણે સરખી ધોવી પડે, તો આપણે એક બાઉલમાં લઈ લઈ અને 3 થી 4 વખત આને પાણી નાખીને ધોઈએ છીએ. સરખી મસળીને પાણી નાખીને ધોવાની ફ્રેન્ડ, જેથી બધું તેલ હોય તે નીકળી જાય. ધોયા પછી આવી રીતનું પાણી થશે તે તમારે કાઢતા જવાનું અને 3 થી 4 વખત ધોઈ લેવાની. દાળ ધોયા પછી આપણે તેને આવી રીતે એક બાઉલમાં લઈ લઈએ છીએ. આ દાળને હું 9 સેકા હુંફાળા પાણીમાં પલાળું છું. આપણે 15 થી 20 મિનિટ માટે આપણે આ દાળને પલાળવાની છે ફ્રેન્ડ્સ. આપણે દાળ ઉપર આટલું પાણી રહે તેટલું આપણે પાણી લીધું છે. આપણે આ દાળને પલાળવાની એટલા માટે કે જો આપણે એમનેમ બાફશું ને તો ઉપરથી દાળ બફાઈ જશે, પણ જ્યારે આમ દબાવશું ને દાળનો દાણો તો અંદરથી થોડો કાચો લાગશે. હવે આ દાળને આપણે ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપીએ. હવે આપણે આવી લોટ બાંધવાના સ્ટેપ પર. અત્યારે મેં આ 1.5 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ જ લીધો છે, જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ. આ લોટની અંદર આપણે 2 ચમચી જેટલું મોણ એડ કરીએ છીએ. હવે આપણે આનો લોટ બાંધીએ. આ તેલ અને લોટ બંને મિક્સ કરીએ છીએ. આપણે આને મોણ સરખું દઈ દેવાનું જેથી બધા પાર્ટિકલ્સ, લોટના જે કણ હોય તેની અંદર સરખું તેલ લાગી જાય. હવે આપણે હાથમાં પાણી લેતા જઈ અને લોટ બાંધીએ. આપણે રોટલી જેવો જ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ. જરૂર પ્રમાણે પાણી ઉમેરતી જઉં છું અને હું તમને લાસ્ટમાં કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું લોટ બાંધવા માટે. આપણો લોટ હવે ખાસો બધો બંધાઈ ગયો છે. અત્યારે આપણે આનું ટેક્સચર આવું રાખ્યું છે જે એકદમ પરફેક્ટ છે. રોટલી માટે આપણે ફ્રેન્ડ્સ આવો જ લોટ જોઈએ, બહુ વધારે કડક ન જોઈએ. આપણે હાથથી ભેગો કરી અહીંથી વજન આપીને તેને ચીકવીએ છીએ. અત્યારે થોડો સોફ્ટ રોટલીનો લોટ થઈ જશે અને આપણે જ્યારે પૂરણપોળી બનાવશો ને ત્યારે ફાટશે નહીં અને એકદમ મસ્ત બનશે. તમે જોઈ શકો છો આપણે અત્યારે રોટલી જેવો જ, એટલે કે એકદમ નરમ લોટ જ રાખ્યો છે, બિલકુલ કઠણ લોટ નથી. આ લોટને હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તે સરસ પલળી જાય અને એકદમ સોફ્ટ થઈ જશે. અત્યારે મારે આટલો લોટ બાંધવામાં પૂરો ગ્લાસમાં થોડુંક જ પાણી વધ્યું છે. આપણી દાળને પલાળીએ 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ સરસ પલળી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો અત્યારે આ પ્રોપર છે. હવે આપણે આ બધું પાણી જે પલાળેલું છે તે કાઢી લેવાનું. જો આ પાણી સાથે તમે બાફશો ને તો એમાં સ્મેલ આવશે. હવે આ પલાળેલી દાળને આપણે આ એક તપેલીમાં લઈ છીએ. થોડી ઊંડી હોય તેવી તપેલી લેવાની. હવે આપણે જે વાટકી દાળ લીધી હતી, આપણે આ 1 વાટકી દાળ લીધી હતી, તો આપણે આ 1 વાટકી પાણી અંદર નાખીએ છીએ. જેટલી દાળ તેટલું જ પાણી આપણે નાખીએ છીએ ફ્રેન્ડ્સ. આ દાળમાં જો બહુ વધારે પડતું પાણી હશે ને તો જ્યારે તમે પૂરણ બનાવશો ને ત્યારે તેને બહુ વાર લાગશે અને પરફેક્ટ નહીં બને. તો આપણે જેટલું બાફવા માટે જોઈએ ને તેટલું જ પાણી આપણે અંદર એડ કરીએ છીએ. હવે આપણે દાળને કુકરમાં બાફવાની છે, તો પહેલાં કુકરમાં આપણે પાણી નાખીએ. હું તમને ગ્લાસથી બતાવું આપણે કેટલું પાણી નાખીએ છીએ. અત્યારે આપણે 1 થી 1.25 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે તેની અંદર આવો કોઈ પણ સ્ટેન્ડ અથવા કાઠો મૂકવાનું, તેની અંદર જે તપેલીમાં દાળ અને પાણી લીધું ને તેને મૂકવાનું છે ફ્રેન્ડ્સ. ઘણા લોકો ફ્રેન્ડ્સ કેવું કરે છે કે દાળ ડાયરેક્ટ કુકરમાં બાફે છે, દાળ નાખી દે, પાણી નાખી દે અને વિસલ કરી દે, તો કેવું થાય છે કે દાળ બધી બફાતી વખતે થોડી ચોટી જાય છે અથવા તો ક્યારેક બળી પણ જાય છે. તમે જો આને આવી રીતે તપેલીથી બાફશો ને તો એકદમ મસ્ત દાળ બફાશે, બિલકુલ નીચે ચોટશે નહીં. હવે આપણે કુકર ગેસ પર મૂકી દીધું છે અને અત્યારે મીડિયમ તાપ રાખ્યો છે ગેસનો. મીડિયમ તાપ ઉપર આની 5 વિસલ આપણે કરીએ છીએ. હવે વિસલ થઈ ગયા પછી આપણે કુકર ખોલીને ચેક કરીએ. હવે તમારે આ ટાઈમે આવી રીતે ચમચીમાં દાળને લેવાની અને આવી રીતે હાથેથી દબાવીને જોવાનું. જો તમારી દાળ આ ટાઈમે પ્રોપર ના બફાણી હોય અને પૂરી મેશ ના થાય તો તમે હજી 2 વિસલ આની કરી શકો છો. હવે આ કુકરમાંથી આપણે તપેલીને કાઢી લઈએ. આપણે કુકરમાં પરફેક્ટ પાણી નાખ્યું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દાળ બફાઈ ગયા પછી પણ હજી આટલું પાણી છે, બિલકુલ નીચે દાજ્યું નથી. હવે પૂરણ પોળીનું પૂરણ બનાવવા માટે અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે દાળમાં ઓછું પાણી નાખીને બાફ્યું હતું તો અત્યારે વધારે બિલકુલ પાણી નથી. જો ઇનકેસ તમારે આમાં વધારે પાણી પડી જાય અને પાછળથી દાળ બફાયા પછી વધારે પાણી રહે તો તમારે એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું, નહીં તો તમારું પૂરણ બનતા બહુ વધારે ટાઈમ જશે. તો તમારી બધું પાણી પહેલાં કોઈ પણ સ્ટ્રેનરમાં કાઢી લેવાનું અને પછી દાળને લેવાની. અત્યારે આપણું પાણી પરફેક્ટ છે તો અત્યારે આપણે લઈ લઈએ છીએ. અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખી છે. હવે આપણે ચમચાની મદદથી આવી રીતે થોડી થોડી દાળને દબાવી દઈએ. પૂરણપોળી બનાવવી ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે. જો તમે નાની નાની બાબતનું ધ્યાન રાખશો ને
તો એકદમ સરસ તમે ગળી રોટલી બનાવી શકશો. તમે જોઈ શકો છો આપણી દાળ અત્યારે બરાબર બફાઈ હતી, તો તમે જો દબાવો છો તો મેશ થતી આવે છે. આપણે અત્યારે બિલકુલ વધારે પાણી નથી. ઘણીવાર ફ્રેન્ડ્સ કેવું થાય કે નવું નવું આપણે બનાવતા હોય ને તો આમાં વધારે પાણી હોય, પછી આપણે જ્યારે ગોળ એડ કરી તો તેનું પણ પાણી છૂટે, પછી પૂરણ બનતા બહુ વધારે વાર લાગે, તો આપણી પૂરણ પોળી સરખી ના બને. તો અત્યારે આપણે પાણી હંમેશા પાણી નાખીએ ને ત્યારે ધ્યાન રાખવાનું જ. હવે આપણે આની અંદર આ જે વાટકી દાળ લીધી હતી તે વાટકી પોણી ભરીને ગોળ લઉં છું. ગળ પણ તમે તમારી રીતે પ્લસ પણ કરી શકો છો, જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે એક વાટકી સુધી લઈ શકો છો. અને દેશી ગોળ લીધો છે તો કલર થોડો ડાર્ક થશે, તમે કોલ્હાપુરી વાપરશો તો થોડો લાઇટ કલર થશે. આ પૂરણ પોળીને વધારે સારો સ્વાદ દેવા માટે અત્યારે હું ગોળ સાથે 3 ચમચી જેટલી ખાંડ પણ એડ કરું છું. ફ્રેન્ડ્સ, ખાંડ એડ કરવાથી છે ને તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. તમે થોડી એડ કરી શકો છો, પણ જો તમારે એકલી ગોળમાં બનાવવી હોય તો તમે એકલી ગોળમાં પણ બનાવી શકશો. ફ્રેન્ડ્સ, ગળ પણ તમે તમારી રીતે પ્લસ કરી શકો છો, કારણ કે આપણે આને લોટની અંદર વણવાનું છે. જ્યારે લોટની સાથે વણશું ને તો થોડો માઇલ્ડ ટેસ્ટ એટલે ઓછી સ્વીટનેસ થશે, તો તમારે એ રીતે સ્વીટનેસ વધારે કરી શકાય છે. તમે જોઈ શકો છો ગોળ જેમ ઓગળશે ને તેમ આમાંથી પાણી છૂટશે, ગોળનું પાણી થતું જશે. તમારે આને સતત હલાવવાનું, નહીં તો દાળ છે તે નીચે બેસી જશે. એટલા માટે જ નોંધતી કે જાડા તળિયાવાળા વાસણમાં જ આપણે હંમેશા પૂરણને બનાવવાનું. ફ્રેન્ડ્સ, એકદમ સહેલા માપે હું તમને અત્યારે માપ કીધું છે. એક વાટકી દાળની સામે મેં બધું માપ તમને બતાવ્યું છે, તો તમને કરવામાં બહુ જ સરળતા રહેશે. હવે ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરીએ છીએ. આપણે બધું પાણી બળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, મહારાષ્ટ્રીયન ઘરોમાં જ્યારે પૂરણપોળી બને છે ત્યારે વધારે પડતી તે ચણાની દાળમાંથી બને છે, અને આપણા ગુજરાતી ઘરમાં જ્યારે પૂરણપોળી બને છે ત્યારે આપણે હંમેશા તુવેરની દાળથી વધારે બનાવીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણી એકદમ પરંપરાગત વાનગી છે, એટલે કે એકદમ ટ્રેડિશનલ સ્વીટ છે. આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગમાં કે તહેવારમાં પૂરણપોળી બનતી જ હોય છે. ઇવન આપણે ગુજરાતી થાળીમાં પણ બહાર જમવા જઈએ તો પૂરણપોળી હોય જ છે. તો આપણે પરફેક્ટ માપથી બનાવશું તો તે એકદમ સરસ ને ટેસ્ટી બનશે. અત્યારે આને બનતા 5-1 મિનિટ જેવું થયું છે, પણ હજી આમાં પાણીનો ભાગ છે અને આ ઘણું લિક્વિડ છે, તો હજી આપણે આને થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે મેં પણ પૂરણ ચાખ્યું છે, કારણ કે ગોળનું ગળ પણ હંમેશા અલગ અલગ હોય છે, તો મેં પણ ચાખ્યું તો મને થોડું મોડું લાગ્યું છે પૂરણ, તો હજી હું બીજી 2-3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમારે ગોળ એડ કરવો હોય તો તમે 1/4 કપ જેટલો ગોળ એડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણા પૂરણની કન્સિસ્ટન્સી ઘણી જાડી થઈ ગઈ છે. તેની અંદર આ 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરું છું. તમારે આમાં જાયફળ નાખવું હોય તો તમે ઘસીને જાયફળ પણ થોડું નાખી શકો છો, જો તમને સ્વાદ ભાવતો હોય તો. ફ્રેન્ડ્સ, ખસખસ પણ આમાં એડ કરી શકો છો. હવે આ પૂરણમાં સરસ સાઈન આવે અને તેનો ટેસ્ટ પણ સરસ લાગે એની માટે આપણે પાછળથી 2 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ. હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ છીએ. એટલી સરસ સાઈન આવી ગઈ ઘી નાખવાથી ફ્રેન્ડ્સ, અને ટેસ્ટ પણ એટલો સરસ લાગશે. હવે આપણે સ્લો ગેસ કરી દીધો છે. હવે ફ્રેન્ડ્સ, આપણી કન્સિસ્ટન્સી ઘણી ઘટ્ટ થઈ ગઈ છે. હવે આપણું પૂરણ રેડી છે કે નહીં તે આપણે ચેક કરવા માટે હું તમને એક વસ્તુ કહું. તમારે આવી રીતે કોઈ પણ ડીશમાં થોડું પૂરણને લઈ લેવાનું, થોડું ઠંડુ થવા દેવાનું. જો કન્સિસ્ટન્સી પ્રોપર નહીં હોય ને તો ફ્રેન્ડ્સ, તમે પૂરણ પોળી વણશો ને ત્યારે તે સરખી વણાશે જ નહીં. તો આપણે કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી બહુ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જેમ આપે પૂરણ બનાવ્યું છે તેમાંથી તમે 2-3 જણા જમી શકો તેટલી રોટલી બનશે. હવે આ પૂરણ આપણું થોડું ઠંડુ થઈ ગયું. હવે આપણે તેને હાથમાં લેવાનું આવી રીતે, અને પછી આપણે તેની ગોળી વાળીને જોવાનું. અત્યારે હજી આપણા હાથ પર લાગે છે, પૂરી ગોળી નથી બનતી, તો હજી આપણે થોડું થવા દઈએ. હવે આપણે પાછું 5 મિનિટ પૂરણને થવા દીધા પછી આપણે આવી રીતે થોડું કાઢી અને ચેક કરીએ. થોડું ઠંડુ થવા દઈએ છીએ. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કન્સિસ્ટન્સી કેટલી અલગ થઈ ગઈ છે. પહેલાં કેટલું લિક્વિડ પૂરણ હતું, અત્યારે એકદમ કઠણ થઈ ગયું છે. હવે આપણું પૂરણ ઠંડુ થઈ ગયું છે, આપણે હાથમાં લઈને ચેક કરી લઈએ. આવી રીતે તમે હાથમાં લો ને તો આવી રીતે ગોળી વળી જવી જોઈએ. તમે જોઈ શકો છો તેનું હવે ફોર્મ થઈ ગયું છે, ગોળી વળતી જાય છે, આપણા હાથમાં બિલકુલ ચીપકતું નથી. તો અત્યારે આ પરફેક્ટ છે. આ પૂરણને આપણે ડીશમાં કાઢી લીધું છે. આ પૂરણને આપણે એકદમ ઠંડુ થઈ જવા દેવાનું, બિલકુલ આપણે ગરમ નહીં રાખવાનું, અને આપણે ફ્રીઝમાં મૂકીને ઠંડુ નથી કરવાનું, આપણે એને બહાર જ ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમારે પ્લાનિંગ હોય તો તમારે પૂરણ વહેલું કરીને પણ રાખી શકાશે. આ તમે આગલે દિવસે રાત્રે પણ બનાવીને રાખી શકો છો ફ્રીઝમાં, અથવા તો તમારે બપોરે ગળી રોટલી બનાવી છે તો સવારે વહેલું પણ બનાવીને રાખી શકો છો. આને આગળથી કરીને રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે લોટને ખોલી લઈએ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લોટ છે અત્યારે. હવે 1 ચમચી તેલ નાખીને તેને કેળવી લઈએ, જેથી આપણા હાથમાં રોટલી વણતી વખતે બિલકુલ ના ચોટે. આપણે આવી રીતે તેને પૂરો સ્મૂથ કરી દેવાનો છે.
હવે આપણે આમાંથી એક લુઓ લઈએ છીએ. તમારે પૂરણપોળી જેટલી મોટી બનાવવી હોય, ઘણાના ઘરે બહુ મોટી બને છે, ઘણાના ઘરે નાની બને છે, તો જેવી સાઇઝની તમારે પૂરણપોળી બનાવવી હોય તેવો લુઓ લેવાનો. અત્યારે અમે મીડિયમ સાઇઝનો લુઓ લીધો છે. હવે આ લુઓ છે તેનો આપણે આવી રીતે હથેળીની વચ્ચે ગોળ બોલ બનાવવાનો. આવી રીતે આપણે ગોળ ગોળ કરશું તો બોલ બનશે, પછી આવી રીતે થોડું પ્રેસ કરશું તો આપણું સરસ લુઓ બની જશે. હવે આ લુવાને આપણે ઘઉંના લોટની અંદર જ ડસ્ટ કરીએ છીએ. આ રોટલીનો જ લોટ છે, તેની અંદર ડસ્ટ કરીએ છીએ. હવે આપણે હાથેથી આવી રીતે થોડું દબાવી દેવાનું અને પછી આપણે તેને વણીએ. હંમેશા રોટલી વણવી હોય તો ફ્રેન્ડ્સ પહેલાં સામે અને પછી આપણી સાઈડ એવી રીતે એકવાર કરવાનું, પછી બીજી સાઈડ ફેરવવાની, પછી સામે અને આપણી સાઈડ આવી રીતે આપણે વણશું. ફરીથી ફેરવીએ સામે અને સાઈડ્સમાંથી આવી રીતે થોડું લેતા જઈશું, પછી આપણી સાઈડ આવી રીતે આપણે પૂરી વણવાની છે. અહીંયાથી વધારે ફ્રેન્ડ્સ વચ્ચેથી પતલી થશે ને તો તમારું પૂરણ નીકળી જશે. તો આપણે સાઈડ્સથી થોડી વણવાની, પણ આપણે હંમેશા વચ્ચેથી થોડી જાડી રહેવા દેવાની. અત્યારે મેં આટલી રાખી છે. હવે તેની અંદર આપણે સ્ટફિંગ ભરીએ. આપણે જે પૂરણ લીધું છે 1 થી 1.5 ચમચી જેટલું પૂરણ અત્યારે લીધું છે મેં, આ 1.5 ચમચી જેટલું પૂરણ છે, તેને આવી રીતે આપણે બોલ બનાવી દઈએ. જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને આપણું પૂરણ પરફેક્ટ બન્યું છે, તો હાથમાં બિલકુલ લાગતું નથી, તેનો બોલ એકદમ ઈઝી રીતે બની જાય છે. હવે આને આપણે આવી રીતે સેન્ટરમાં મૂકવાનું અને પછી આને ઉપાડી અને આવી રીતે ચપટી લેતા જવાનું. આમ ઉપાડી અને આ બે હાથને ભેગા કરવાના, આવી રીતે તમારે બધી સાઈડ્સથી ચપટી લેતા જવાની. પૂરણનો બોલ નીચે રાખવાનો અને ઉપરથી આ લોટની ચપટી લેતા જવાની. આમ રીતે તમારે ભેગું કરતું જવાનું, જેવું આપણે કચોરીમાં કરીએ. સાઈડ્સ વધારે જાડી હશે ને ફ્રેન્ડ્સ, તો તમે જ્યારે વણશો ને ત્યારે પ્રોપર નહીં વણે. હવે આ તમારા આ અંગૂઠા અને આંગળીના ભાગને આવી રીતે પકડી લેવાનું અને પછી આમ ગોળ ગોળ ફેરવતા જવાનું. તમે આવું કરશો ને ફ્રેન્ડ્સ, તો તમારો જે વધારાનો લોટ છે ને બધો ઉપર આવી જશે. આપણે બહુ વધારે વજન દઈને નહીં કરવાનું, ધીરે ધીરે કરવાનું. અને આ જે વધારાનો એક્સ્ટ્રા લોટ છે ને તે બધો આમ કાઢી લેવાનો, કારણ કે બહુ વધારે લોટ હોય ને તો પછી વચ્ચેથી લોટ જ લાગે, તમને પૂરણનો સ્વાદ ના આવે. આ એક્સ્ટ્રા લોટને આપણે કાઢી લીધો છે. હવે આપણે આને ઉપરથી થોડો હજી કાઢી લઈએ છીએ અને પછી આને આપણે આવી રીતે બે અંગૂઠાની મદદથી આવી રીતે આમ દબાવશું. અંગૂઠા અને અહીંયા બે આંગળીનો સપોર્ટ આપશું, અંગૂઠાથી દબાવશું અને આ બે આંગળી સાઈડમાં રાખવાની. આવી રીતે આપણે કરી લઈશું એટલે આપણું ગોળનું પ્રોપર બની જશે. અત્યારે હવે આપણે થોડું આને હાથેથી પ્રેસ કરી દઈએ, હજી એકવાર તેને લોટમાં ડસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ આપણું પૂરણ પરફેક્ટ હતું ને તેથી આપણે આ બધી પ્રોસીજર કરી શક્યા. જો પૂરણ ઢીલું હશે ને તો આ તમે વસ્તુ નહીં કરી શકો. તેથી પૂરણની કન્સિસ્ટન્સી પ્રોપર હોવી એકદમ જરૂરી છે. હવે આપણે આને વણીએ. આવી રીતે આપણે આપણી સાઈડ મારી સાઈડ ખેંચું છું અને પછી એમ સામે ફરીથી આપણે ગોળ ફેરવી અને મારી સાઈડ લઉં છું. મારી એક જ સાઈડ વણું છું અત્યારે આમ સાઈડ્સથી. અને આપણે આને વજન નથી દેવાનો, હળવા હાથે વળવાની છે, નહીં તો પૂરણ આપણું બહાર નીકળી જાય. આપણે આમ સાઈડ્સથી જ્યાં જાડી લાગે છે ને ત્યાંથી આમ રોલ કરીએ છીએ, પાછું ફેરવવાનું. હવે આ સાઈડ જાડી છે તો આપણે આવી રીતે આમ વેલણને રોલ કરવાનું છે. નોનસ્ટિકની લોઢી લીધી છે અને તેને મેં ગરમ કરી લીધી છે. અત્યારે સ્લો ફ્લેમ છે, લોઢી ગરમ છે. જો ફ્રેન્ડ્સ તમે આની જગ્યાએ લોખંડનો તવો વાપરતા હોય તો તમારે ડાયરેક્ટ એની રોટલી નહીં શેકવાની, તેને પહેલાં થોડું તેલ લગાવી કોઈ પણ કપડાથી લૂછી અને લોઢીને ગ્રીસ કરી લેવાની, પછી તમારે રોટલી નાખવાની, તો તે તમારી રોટલી ક્યારેય ચીપકશે નહીં લોખંડના તવા પર પણ. હવે આપણે આવી રીતે હાથ રાખવાનો અને આવી રીતે પાટલીને ઊંધી કરવાની. આપણે જે આ ભાગ છે જ્યાં રોટલી વણી છે તે ભાગ નીચે રાખીએ છીએ. હવે આપણે આને આવી રીતે ધીરેથી નાખી દઈએ. અત્યારે મીડિયમથી સ્લો તાપ છે ગેસનો. આ ગળી રોટલીને આપણે ક્યારેય ફૂલ ફ્લેમ પર નહીં શેકવાની, નહીં તો પૂરણ બળી જાય. હવે રોટલીને નાખીએ 2 મિનિટ થયા પછી અહીંયા થોડા થોડા નાના નાના બબલ્સ દેખાય છે, તો આ ટાઈમે હવે આપણે તેને ફેરવી લઈએ. અહીંયા વચ્ચેથી ફૂલી પણ રહી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીરે ધીરે તે ફૂલી પણ રહી છે. આવી રીતે આપણે અડીએ ત્યારે ખ્યાલ આવશે આખી પૂરણપોળી સરસ રીતે ફૂલી પણ ગઈ છે. તો એકદમ પરફેક્ટ વણાણી છે અને એકદમ પરફેક્ટ પૂરણ બન્યું છે. તમે જોઈ શકો છો આખી અત્યારે આપણે કંઈ જ કર્યા વગર ફૂલી ગઈ છે. હવે આપણે આને પલટાવીએ. ફ્રેન્ડ્સ પૂરણપોળી છે તે ટ્રેડિશનલી આપણે તેલ કે ઘી મૂકીને નથી શેકતા. ટ્રેડિશનલી પૂરણપોળી આવી રીતે કોઈ પણ કપડાને આવી રીતે તમારે ધીરે ધીરે દબાવતા જવાનું રોટલી પર, અને તેવી જ રીતે શેકવાની હોય છે. આવી રીતે તમારે હાથેથી ફેરવતા જવાનું કપડાને અને શેકવાની. આપણે અત્યારે તેલ કે ઘી કશું મૂકીને તેને નથી શેકતા. કોઈ પણ ચોખ્ખું કપડું તમારે લઈ લેવાનું અને આવી રીતે તમારે શેકવાની.
હવે તમને જેટલી ભાતવાળી પૂરણ પોળી ગમતી હોય, ઘણાને વ્હાઈટ કલર જેવી ગમે છે, અમારા ઘરે થોડી કડક ખવાય છે તો હું થોડી અત્યારે વધારે શેકું છું. હવે આપણે આ પૂરણ પોળીને કાઢી લઈએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે આપણી પૂરણ પોળી એકદમ પરફેક્ટ બની છે. હવે ગળી રોટલી ફ્રેન્ડ્સ ઘી વગર તો અધૂરી જ છે ને, તો આપણે ઉપરથી ઘી લગાડીએ છીએ. અત્યારે આ દેશી ઘી લીધું છે, ચોખ્ખું ઘી.